નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર બાર એમાં છેલ્લે આપણે દાખલા નંબર પાંચ સુધી જોયું બાર પોઈન્ટ એકની અંદર ત્યાર પછી જોઈએ દાખલા નંબર છ નીચે આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની તે કહો નીચે જે જોડ આપણને આપે છે સજાતીય પદ છે કે વિજાતીય પદ છે એ આપણે કહેવાનું છે હવે સજાતીય પદ કોને કહેવાય અને વિજાતીય પદ કોને કહેવાય એ આપણે આગળ શીખી ગયા છીએ સજાતીય પદ એટલે કે જેના ચલ સમાન હોય ચલ એટલે કે એથી જેડ વાળા ચલ બંનેમાં સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તો એને સજાતીય પદ કહેવાય અને સરળ ભાષામાં કહીએ તો સજાતીય પદ ન હોય એને શું કહેવાય વિજાતીય પદ તો આપણે જોઈએ પેલું આ એક અને સો આમાં એકમાં ચલ છે નહીં બંને પદમાં ચલ નથી બંને અચલ પદ છે એટલે કે એક અને સો તો એ થશે સજાતીય પદ કારણ કે બંને પદ સરખા છે ત્યાર પછી સાત એક્સ અને બીજું છે પાંચના છેદમાં બે એક્સ બંનેમાં ચલ જુઓ તો ચલ શું છે તો કે એક્સ ચલની ઘાત જુઓ તો બંનેમાં સરખી છે તો એ પણ શું થશે તો કે સજાતીય પદ છે ત્યાર પછી માઇનસ ઓગણત્રીસ એક્સ અને માઇનસ ઓગણત્રીસ વાય અહીંયા જુઓ અહીંયા ચલ એક્સ છે બીજા પદમાં ચલ વાય છે ચલ કેવા હોવો જોઈએ સમાન તો અહીંયા ચલ સમાન નથી કારણ કે અહીંયા એક્સ છે ને અહીંયા વાય છે તેથી આ પદ કેવું થશે તો કે વિજાતીય પદ છે ત્યાર પછી ચૌદ એક્સ વાય અને બેતાલીસ વાય એક્સ તો અહીંયા જો આપણે આગળ જે સંખ્યા ગુણા છે એ સંખ્યા જોવાની નથી ખાલી ચલ જોવાના છે અહીંયા ચલ એક્સ વાય અહીંયા પણ વાય એક્સ વાય એક્સ ને આપણે એક્સ વાય પણ લખી શકીએ તો આમાં એક્સ વાય ચલ છે આમાંય એક્સ વાય ચલ છે બંનેમાં ઘાતાંક પણ કેવા છે સરખા તેથી આ પદ કેવું થશે તો કે સજાતીય પદ છે ત્યાર પછી ચાર એમનો વર્ગ પી અને ચાર એમ પી નો વર્ગ અહીંયા જો બંનેમાં અહીંયા એમ છે આમાં પણ પી છે આમાં પણ છે પણ અહીંયા એમની બે ઘાત છે અહીંયા એમની એક ઘાત છે એવી રીતે અહીંયા પીની એક ઘાત છે અને અહીંયા પીની બે ઘાત છે તો આ બે પદ કેવા થશે વિજાતીય પદ થશે કારણ કે બંનેમાં ચલ સરખા છે પણ ઘાતાંક સરખા નથી ત્યાર પછી બાર એક્સ ઝેડ અને બાર એક્સ નો વર્ગ ઝેડ નો વર્ગ અહીંયા અહીંયા પણ એક્સ જેડ છે ત્યાર પછી સ્વાધ્યાય બાર પોઈન્ટ બે એનો દાખલા નંબર એક જોઈએ સજાતીય પદ સાથે ગોઠવી સાદુ રૂપ આપો એટલે સજાતીય પદો આપણે અહીંયા જોયા એ રીતના સજાતીય પદો ગોઠવવાના છે અહીંયા બી છે આમાં બી છે નામાં બી છે તો એ ત્રણેય પદો આપણે પાસ લઈએ તો એકવીસ બી વધતા સાત બી માઇનસ વીસ બી અને છેલ્લે આવશે માઇનસ બત્રીસ હવે આપણે આગળ મુદ્દાઓની અંદર શીખાતા કે સજાતીય પદો હોય એના સરવાળા કે બાકી થઈ શકે વિજાતીય પદોના સરવાળા કે થાય નહીં તો અહીંયા જો તો અને માઇનસ વીસ બી માઇનસ બત્રીસ હજી અહીંયા બંનેમાં માં ચાલ સરખા છે બંને સજાતીય પદો છે તો અઠ્યાવીસ બી માઇનસ વીસ બી તો આપણને મળશે આઠ બી અને માઇનસ બત્રીસ તો આ છે એ શું થશે જવાબ થશે કારણ કે હવે આગળ કઈ સાદુરૂપ થશે ત્યાર પછી ડબોલાય માઇનસ ઝેડ નો વર્ગ વધતા તેર નો વર્ગ માઇનસ પાંચ ઝેડ વધતા સાત ઝેડની ત્રણ ઘાત માઇનસ પંદર ઝેડ નો પંદરનો વર્ગ તો અહીંયા પંદર ઝેડ આવશે આ વર્ગ નથી બાજુમાં આવશે પંદર ઝેડ અહીંયા સાઈડમાં લખી નાખીએ પંદર ઝેડ તો હવે આપણે શું કરીએ જે વધારે ઘાત વાળા છે એ રીતના દઈએ તો પેલા ત્રણ ઘાત વાળું ગોઠવીએ તો સાત ઝેર નો ઘન એટલે કે ત્રણ ઘાત માઇનસ ઝેડની બે ઘાત વત્તા તેર ઝેડની બે ઘાત માઇનસ પાંચ ઝેડ અને માઇનસ પંદર ઝેડ હવે અહીંયા ઝેરની ત્રણ ઘાત વાળા બીજા કોઈ પદ નથી તો ઝેરની ત્રણ ઘાત વાળું પદ એમને મળે છે એટલે કે સાત ઝેડની ત્રણ ઘાત વત્તા અહીંયા માઇનસ ઝેડની બે ઘાત અને પ્લસ તેર ઝેડની બે ઘાત આ બંને સજાતીય પદો છે અહીંયા ઝેડની બે ઘાત અહીંયા પણ ઝેડની બે ઘાત તો હવે એક માઇનસ ને એક પ્લસ પ્લસ માઇનસ માઇનસ ના વર્ગમાંથી એક વર્ગ બાદ કરીએ તો શું તો કે પ્લસ વર્ગ અહીંયા માઇનસ અને માઇનસ તો માઇનસ થશે તો હવે અહીંયા ઝેડની ત્રણ ઘાત અહીંયા ઝેડની બે ઘાત અને અહીંયા ઝેડની એક ઘાત એક પણ પદ સજાતીય નથી તેથી અહિયાં સરવળ કે બાદ બાકી હવે કઈ થશે નહીં તો આ છે આપણો જવાબ થશે ત્યાર પછી p - (p - q - q અને - q - p અહિયાં કોઈ નિશાની નહી આવે ઓકે માઈનસ છે અહિયાં રહેશે માઈનસ ઓકે હવે p ને p માઇનસ જ્યારે જો કાઉસ આપેલો હોય એની આગળ માઇનસની નિશાની આપેલી હોય તો કાઉસ જયારે આપણે છૂટો કરીએ એટલે આપણે કાઢી નાખીએ તો અંદરની જે નિશાની છે એ માઇનસ હોય તો પ્લસ થશે અને પ્લસ હોય તો માઇનસ થશે તો પી ના પી માઇનસ પી અને માઇનસ છે એ પ્લસ અને પાછા ક્યુ માઇનસ ક્યુ માઇનસ ના માઇનસ ક્યુ અને આ કાઉસની અંદર પાછી માઇનસ છે એ શું થશે પ્લસ પી હવે જ્યારે એક માઇનસ હોય અને એક પ્લસ હોય તો એ બંને કેન્સલ થશે અહીંયા જો પી માઇનસ પી પ્લસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ પી હવે આપણે પાસ પાસે ગોઠવીએ છે પદ તો પી પછી આવશે માઇનસ પી પછી પ્લસ પી પ્લસ ક્યુ માઇનસ ક્યુ અને માઇનસ ક્યુ તો હવે શું થશે તો કે જો આ એક માઇનસ છે અહીંયા માઇનસ ક્યુ આવશે ઓકે અહીંયા એક પી પ્લસ છે ને એક માઇનસ તો એ કેન્સલ થશે એવી રીતના અહીંયા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એ પણ કેન્સલ તો શું હોય તો કે પી અને છેલ્લે માઇનસ ક્યુ તો પી માઇનસ ક્યુ જવાબ થશે ત્યાર પછી જોઈએ આગળનો દાખલો ત્રણ એ માઇનસ ટુ બી માઇનસ એ બી માઇનસ કાઉસમાં એ માઇનસ બી પ્લસ એ બી કાઉસ પૂરો વધતા ત્રણ બી માઇનસ એ કરવો છે તો માઇનસ આગળ નિશાની છે તો માઇનસ વખી નાખીએ ત્રણ એ માઇનસ ટુ બી માઇનસ એ માઇનસ એ આ માઇનસ એ પ્લસ બી આ પ્લસ એ માઇનસ એ પ્લસ ત્રણ એ વધતા બી માઇનસ એ હવે સરખા પદો એ પાસે પાસે લઈએ તો ત્રણ એનું સરખું પદ તો ત્રણ એનું માઇનસ એ આવશે પછી છે એ પણ આવી જશે માઇનસ ટુ બી પછી પાછા બી વાળા પદ ક્યાં ક્યાં છે તો કે પ્લસ બી છે પાછો પ્લસ બી છે એ લખી નાખીએ પછી માઇનસ એ બી પછી માઇનસ એ બી પ્લસ ત્રણ એ બી એટલે કે સજાતીય પદો હોય એ પાસે પાસે લખવાના આયા સજાતીય પદો આપણે પાછો પાછ લખ્યા તો સાદુરુપ આપીએ તો 3a - a અને -a --+ એટલે 2a થશે તો 3a - 2a - 2b અને જો + b + b એટલે b + b એટલે 2b એટલે -2b તો આ આતા એ નામ + 2b ---+ એ બી વધતા એ થશે એટલે ટુ એ પણ બંને માઇનસ છે એટલે નીચે આવશે માઇનસ વધતા થ્રી એ બી હવે જો અહીંયા તો કે અહીંયા માઇનસ ટુ બી છે અહીંયા પ્લસ ટુ બી છે એટલે આ શું થઈ જશે કેન્સલ થઈ જશે તો શું વધશે તો કે ત્રણ એ માઇનસ ટુ એ ત્રણ એમાંથી બે એ બાદ કરી તો એ વધશે પ્લસ અહીંયા શું થશે માઇનસ ટુ એ પ્લસ થ્રી એ એટલે એક પ્લસ અને એક माइनस तो बात बाकी था से तो 3ab माथी 2ab બાદ કરીએ તો + ab વધશે ત્યાર પછી v 5x નો no વર્ગ y - 5x² + 3yx² - 3y² - 3y² + x² માઇનસ નો વર્ગ વત્તા આઠ એક્સ વાય નો વર્ગ માઇનસ ત્રણ નો વર્ગ તો અહીંયા આપણે સજાતીય પદો હોય એ પાસે પાસે લખશું તો સજાતીય પદો પાસે પાસે લખીએ તો પાંચ નો વર્ગ વાય વધતા ત્રણ નો વર્ગ વાય અહીંયા જે છે એક્સ નો વર્ગ વાય એને આપણે એક્સ વર્ગ આગળ લખીએ અને વાય પાછળ એટલે આ પ્રમાણે પદ થઈ જશે અને અહીંયા પણ એ છે પ્લસ એક્સ નો વર્ગ માઇનસ ત્રણ વાય નો વર્ગ તો માઇનસ ત્રણ વાય નો વર્ગ નું માઇનસ વાય નો વર્ગ પછી માઇનસ ત્રણ વાય નો વર્ગ પ્લસ આઠ એક્સ વાય નો વર્ગ હવે

વાયનો વર્ગ એટલે ચાર વાયનો વર્ગ અને વધતા ત્રણ વાયનો વર્ગ એટલે સાત વાયનો વર્ગ પણ બધા માઇનસ છે તો શું માઇનસ સાત વાય નો વર્ગ જે છે વધતા નાખીએ હવે આગળ એક સજાતીય પદ છે નહીં એટલે હવે કોઈ સાદરૂપ આગળ થશે નહીં ત્યાર પછી જોઈએ દાખલા નંબર બે સરવાળા કરો એમાં આ આપણને આપેલું છે ત્રણ એમ એન માઇનસ પાંચ એમ એન આઠ એમ એન અને માઇનસ ચાર એમ એન આમાં જ્યાં અલ્પ વિરામ છે ત્યાં આપણે બધે પ્લસની નિશાની મૂકી દેસુ તો પ્લસની નિશાની મૂકીએ તો ત્રણ એમ એન વધતા જ્યાં માઇનસ હશે એને આપણે કાઉન્સમાં રાખશું એ પદ એટલે કે માઇનસ પાંચ એમ એન પ્લસ આઠ એમ એન પ્લસ માઇનસ ચાર એમ એન એટલે કે આ જે માઇનસ વાળા પદ હોય એ આપણે કાઉન્સમાં રાખશું ત્યાર પછી ત્રણ એમ એન માઇનસ અહીંયા પ્લસ છે ને અંદર માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ પાંચ એમ એન વધતા આઠ એમ એન પાછું પ્લસ માઇનસ માઇનસ ચાર એમ એન ત્રણ એમ માંથી માઇનસ પાંચ એમ એન બાદ કરીએ તો શું હશે તો કે માઇનસ ટુ એમ એન વધતા આઠ એમ માંથી માઇનસ ચાર એમ એન બાદ કરીએ તો શું હશે ચાર એમ એન હજી જોવો બંનેના બંનેમાં સજાતીય પદો છે એટલે કે માઇનસ ટુ એમ પ્લસ ચાર એમ તો એક માઇનસ એક પ્લસ પ્લસ માઇનસ માઇનસ ચાર એમ એન માંથી ટુ એમ એડ બીજું પદ છે ત્રણ ટી જેડ માઇનસ જેડ અને જેડ માઇનસ ટી આમાં જો બધા પ્લ પ્લસ વાળા છે એક પણ પદ માઇનસ વાળું નથી તો આપણે શું કરશું બધા અલ્પ વિરામ છે અહીંયા પ્લસ નીચે મૂકી દે

1 - 1 + બાદબાકી કરે 8tz માં 3tz બાદ કરે તો 5tz મોટી સંખ્યા નીચેની મોટી સંખ્યા કઈ તો કે 8tz વાળી મોટી સંખ્યા એની આગળ કઈ નિશાની તો કે માઈનસ તો આપણે અહીંયા પણ માઈનસ નિશાની મૂકશું ત્યાર પછી જોઈએ દાખલો નંબર 3 - 7mn + 5 12mn + 2 9mn - 8 અને -2mn - 3 તો બધે પહેલા અલ્પ વિરામ છે અહીંયા પ્લસ નિશાની મૂકી દે તો માઇનસ સાત એમએન એન પ્લસ પાંચ વધતા બાર એમ એન પ્લસ ટુ એમ એન માઇનસ ટુ એમ એન કારણ કે આ માઇનસ પદ છે એટલે એને આપણે કાઉન્સમાં રાખીએ કાઉન્સ છુટો કરશું એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ તો કાઉસ છૂટો કરીએ પહેલા પદ બધા છે એમના માઇનસ સાત એમ પ્લસ પાંચ પ્લસ બાર એમ એન પ્લસ ટુ પ્લસ નવ એમ માઇનસ આઠ અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ ટુ એમ માઇનસ ત્રણ હવે સજાતી પદો પાસ પાસે તો માઇનસ સાત એમ એમ વાળું બીજું પદ ક્યુ તો કે પ્લસ બાર પ્લસ નવ પછી માઇનસ ટુ આ બધા આપણે સરખા પદો છે એ પાસ પાસે લીધા તો અહીંયા શું લીધું હતું કે પ્લસ પાંચ વત્તા બે આઠ અને માઇનસ હવે સજાચય પદોની સરળ બાદ બાકી થતું એ કરીએ તો માઇનસ સાત એમ એન પ્લસ માઇનસ ટુ એમ એવ માઇનસ ટુ એમ એન એટલે સાત એમ પ્લસ પાંચ વત્તા બે એટલે સાત અને માઇનસ આઠ માઇનસ ત્રણ એટલે માઇનસ અગિયાર એટલે સાત માઇનસ અગિયાર તો પાંચ એમ વત્તા સાત એમ એન એટલે બાર એમ માઇનસ ચાર ત્યાર પછી એ વી ચૌદ એક્સ વત્તા દસ વાય માઇનસ બાર એક્સ વાય માઇનસ તેર અઢાર માઇનસ સત્તર એક્સ માઇનસ દસ વાય પ્લસ આઠ એક્સ વાય અને ચાર એક્સ વાય તો અહીંયા સરવાળા નીચેને મૂકી દે બધામાં તો ચૌદ એક્સ વત્તા દસ વાય માઇનસ બાર એક્સ વાય માઇનસ તેર વત્તા અઢાર માઇનસ સત્તર એક્સ માઇનસ દસ વાય વત્તા આઠ એક્સ વાય અને પ્લસ ચાર એક્સ વાય હવે અહીંયા જોઈએ તો અહીંયા 10y પ્લસ દસ વાય છે અને અહીંયા માઇનસ દસ વાય કેન્સલ થઈ જશે તો ચૌદ એક્સ માઇનસ એક્સ વાળું પદ બીજું ક્યાં છે તો કે માઇનસ સાત એક્સ પછી માઇનસ બાર એક્સ વાય એનું સેજાથી પદ ક્યુ તો કે પ્લસ આઠ એક્સ વાય પ્લસ હવે ચાર એક્સ વાય છેલ્લે શું હોય તો કે માઇનસ તેર એટલે કે સજાતીય પદો છે એની ખાલી આપણે ગોઠવણી કરવાની છે બીજું કઈ કરવાનું નથી એટલે કે સરખા સરખા ચલ સરખા હોય સરખા હોય એવા પદો પાસે પાસે લખવાના છે પછી એનું કે એ કરવાનું છે ત્યાર પછી હવે શું કીધું તો કે ચૌદ માઇનસ સાત એક્સ માઇનસ બાર એક્સ વાય અને પ્લસ આ જો અહીંયા માઇનસ બાર એક્સ વાય છે અહીંયા આઠ એક્સ વાય છે અને પ્લસ ચાર એક્સ વાય માઇનસ તેર વય અને પ્લસ ચાર એક્સ વાય એટલે કે આ બંનેનો સરવાળો કરીએ તો શું થાય તો કે બાર એક્સ વાય તો અહીંયા પ્લસ બાર થશે અને અહીંયા માઇનસ બાર એક્સ વાય એટલે આ બે પદ શું થશે ઉડી જશે આખું પદ આ બે પદ અને આ પદ તો શું વધશે ચૌદ એક્સ અને માઇનસ અઢાર વધશે તો એ ફરીવાર લખીએ ઓકે તો જે લખે ફરી માઇનસ તેર વ્યાર પછી વી ડબલ આય ચાર એક્સ વર્ગ વાય માઇનસ ત્રણ એક્સ વાય નો વર્ગ માઇનસ પાંચ એક્સ વાય નો વર્ગ અને પ્લસ પાંચ એક્સ નો વર્ગ અને વાય તો આને પ્લસ નિશાન મૂકી દેજો જ્યાં અલ્પવિરામ છે ત્યાં

સરખા ચાલ છે એને પાછાતી વર્ગ એક્સ નો વર્ગ પાસે માઇનસ ત્રણ વાય નો વર્ગનસ પાંચ એક્સ વાય નો વર્ગ અહીંયા બે બે પદોની જોડી થઈ જશે તો સાદરૂપ આપીએ તો ચાર નો વર્ગ વાય વધતા પાંચ નો વર્ગ વાય તો શું થશે તો કે નવ નો વર્ગ વાય થશે માઇનસ ત્રણ એક્સ નો વર્ગ અને માઇનસ પાંચ એક્સ નો વર્ગ એનો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે બંનેનો સરવાળો કરીએ તો જવાબ શું આવશે તો કે માઇનસ આઠ એક્સ વાય નો વર્ગ થશે ત્યાર પછી વી ત્રણ આઈ ત્રણ પી નો વર્ગ ક્યુ નો વર્ગ માઇનસ ચાર પીક્યુ વત્તા પાંચ માઇનસ દસ પી નો વર્ગ ક્યુ નો વર્ગ પંદર વત્તા ક્યુ પી ક્યુ નવ પી ક્યુ આવશે અહીંયા નવ છે નવ પી ક્યુ વત્તા સાત પી નો વર્ગ અને ક્યુ નો વર્ગ થશે તો હવે પ્લસ નિશાની મૂકી દે ત્રણ પી નો વર્ગ ક્યુ નો વર્ગ માઇનસ ચાર પી ક્યુ વત્તા પાંચ વત્તા માઇનસ એટલે કાઉસમાં રાખીએ માઇનસ દસ પી નો વર્ગ ક્યુ નો વર્ગ વત્તા પંદર વત્તા નવ પી ક્યુ વત્તા સાત પી નો વર્ગ ક્યુ નો વર્ગ

વત્તા પાંચ અને વત્તા પંદર હવે ત્રણ પીનોવર ક્યુ નો વર્ગ વત્તા સાત પીનોવર ક્યુ નો વર્ગ આ બેનો સરવાળો કર્યો તો સાત ને ત્રણ દસ પીનો વર્ક્યુ નો વર્ગ માઇનસ દસ પીનોવર ક્યુ નો વર્ગ વત્તા માઇનસ ચાર પી ક્યુ વધતા નવ પીક્યુ એટલે કે એક પ્લસ એક માઇનસ તો બાદ બાકી થશે નવ પીક્યુ માંથી ચાર પીક્યુ બાદ થાય તો શું હશે પાંચ પી ક્યુ વધતા પાંચ વત્તા પંદર એટલે વીસ અહીંયા અને પદ કેન્સલ થઈ જશે તો તો શું કે એ આપણે અહીં લખી નાખ્યા ત્યાર પછી એક્સ એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ માઇનસ એક વાય નો વર્ગ માઇનસ એક માઇનસ એક્સ નો વર્ગ એક માઇનસ એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ હવે પ્લસ નિશાની પહેલા મૂકી દઈએ તો કે એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ માઇનસ એક પ્લસ વાયનો એક માર્ગ માઇનસ વાય નો કરીએ તો અહીંયા એક્સ નો વર્ગ પ્લસ છે અહીંયા માઇનસ છે એ કેન્સલ અહીંયા માઇનસ એક છે અહીંયા પ્લસ એક છે એ કેન્સલ અહીંયા પ્લસ વાય નો વર્ગ છે અહીંયા માઇનસ વાય નો વર્ગ છે એ પણ કેન્સલ તો શું હોય તો કે અહીંયા માઇનસ વાય નો વર્ગ વધ્યો પછી માઇનસ એક હોય નો વર્ગ હોય લખી નાખ્યા વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાખલા નંબર બે સુધી રાખીએ છીએ દાખલા નંબર ત્રણ બાદ બાકી કરો એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર થેન્ક યુ આભાર